કરીને રામ રામ સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ તો કરી દઈ ગામડાની ફિલ્મ ચાલુ કાયમની જેમ. મિત્રો, તો આજે બ્લોગમાં આપણે ઘણું બધું છે. નવા મિત્રો હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરજો ખેડૂતની ચેનલને ભૂલતા નહીં, અને જૂના મિત્રો ખાસ લાઇક ભૂલી જાવશો. બ્લોગ જોઈ લ્યો પણ લાઇક ભૂલાઈ જતી હોય છે, શેર બને તો કરજો. તો હાલો કાયમની જેમ, પહેલાં તો બધાને સુપ્રભાત. ગામડાની સવારમાં તો જો આજથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે, ઝાકરાઈ આવી હતી, અને બાકી તો જે રોજિંદું કામકાજ છે શ્રીમતીજીનું, કપડાંની બધી પતી ગયું છે, અને બાકી પાણીની મોટર હાલે છે, અને બાકી આ છોકરાઓ આજ મંગળવાર છે પણ સ્કૂલે નથી ગયા, કારણ કે આપણે જવાનું છે ખરીદીમાં, એટલે જૂનાગઢ. અને જોઈએ હું શોપિંગ કરીએ છીએ, અને હા બ્લોગમાં બનના રહેજો. મહેમાનને આવવાના છે હાંજ પેઢે, તે બધું આગળ આપણે ચર્ચા કરીએ. આના સીતારામ, રામ રામ, શ્રીરામણ કરતો કરતો અહીં આવ્યો ડાન્સ કરવા. સીધ જવાનું છે ભાઈ શોપિંગમાં? વા, તારે કઈ લેવાનું છે? હું લેવું તે લિસ્ટ તૈયાર થઈ ગયું લાગે. ચાલો મિત્રો, પેલા તો કાયમની જેમ જો મંદિરમાં પુષ્પ ચડી ગયા હે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમો બધાને જય માતાજી. અને બાકી ભાગુ ને શ્રીમતીજી સવાર સવારમાં શિરામણ પાણી આલે હે, અને બા આજ કરે હે રોટલી. સીતારામ, આજ આ મોજમાં ભણવાને જ જવું પડ્યું ને. સીતારામ, તો શું છે શિરામણ પાણીમાં? બીજું ગયા વટાણા. જય શ્રી કૃષ્ણ. કયું નહીં, ભૂખ લાગી, ભૂખ લાગી કરતી હતી. આજે થોડોક નાસ્તો વહેલો થઈ ગયો ને બગો? આજે નાસ્તો વહેલો થઈ ગયો? હવારમાં ભાવે કે અત્યારે ભાવે વહેલું? એમને હવાર રજા સ્કૂલે, હું કે ઉઠે એટલે જ જોઈએ ને કે બગુ. હાલો ભરો ભાણા. હા કપડા અમારા ભાઈ નું તો આપડે બ્લોગ મૂક્યો તો લઈ આવ્યા હતા કે, એટલે એવું બધું છે. હા, બ્લુ ટી શર્ટ ને લાલ ટી શર્ટ ને બધું લીધું હતું કે, એટલે બ્લોગ માં બેઠા રહેજો મિત્રો. મિત્રો, પેલા તો આપણે આવી ગયા વાડીએ, વાડીએ તો હમણાં કેટલા સમયથી આ વ્લોગ નથી ને, તો અપડેટમાં જો નિંદામણ થઈ ગયું, પેલો ડોજ છટાઈ ગયો, પાણી પી ગયું છે, અને હવે આપણે પાણી ચાલુ કરવું જોઈએ. સણાએ અડાડી દીધા હે પાટલા, અને સણામાં આપણે 17 દિવસનો સમય તો રાખવાનો જ, બાકી તો જો ફાલ ફૂલ એકદમ ફર્સ્ટ ક્લાસનો બેઠો હે. એટલે હવે 15 દિવસ થયા છે, 2 દી જવા દઈએ પછી કરીએ પાછું પાણી ચાલુ, અને પાણી પાય અને પાછો ડોજ. હજી એકવાર ફાલફૂલની મારી દેહું, અને ઈયળ અને ફૂગનાશક, અને બાકી જો નવું કામ ચાલુ કર્યું છે. ખેડૂને કામ છે ને નીકળી આવે, ક્યારેક એમ હોય ને કે હવે કાંઈ કામ નથી પણ નીકળી આવ્યું કામ, જોઈએ આગળ. તો નવા કામમાં તો જો અહીંયા થોડીક લાઇન દબાણી છે, આપણે અંડરગ્રાઉન્ડ લાઇન છે ને, ત્યાંથી લીકેજ થઈ ગયું છે, હવે એ કામ કરવાનું છે. અહીંથી લાઇન લીકેજ એટલે કે ફૂટવાલેથી લીકેજ થઈ ગઈ, ફૂટવાલ વચ્ચારે રાખેલ છે, કારણ કે આ બોરનું પાણી અને ઓઇલા બોરનું પાણી બંને જાય છે વાયુમાં, એટલે ક્યારેક આ બોર ચાલુ રાખવો હોય ને તો ઓઇલા બોરમાં પાણી ન જાય, એટલા માટે ફૂટવાલ રાખેલ છે. વાલે આપણે ગોઠવી શકીએ, પણ વાલ બંધ કરવો ને ચાલુ કરવો ને એવું બધું કરવું પડે, એટલે હવે
એ કામકાજ આ ધરવાનું છે. થોડુંક હવે આ ગારા જેવું છે, હુકાય પછી કામ ચાલુ કરવાનું છે. બાકી માય થોડુંક લીકેજ છે, એ પતાવવાનું છે. બાકી ધવાડીએ જો મેથી મેથી ચાલુ થઈ ગઈ છે શાક બકાલા માટે. જો અહીં ટાલરું પડ્યું અને રીંગણી જો એકદમ ચોટી ગઈ છે અને જામી ગઈ છે. આ રીંગણા આપણા હવે શું છે કે 15-20 ગઈઢા થઈ ગયા. હવે 15-20 ઉપર છે તો આ ગઈઢા થશે ને તો આ જામી જશે. એટલે એવું બધું છે. બાકી તો ગોવિંદોને બે દી કાંઈ કામ નથી. હવે ખાડા ને એ બધું સાંધો ને એ બધું કરવાનું છે. દરેક શિયાળ આપણને મોજ કરાવતી એટલે કે તુવેર. આ તુવેર છે ને આપણે સેઢા ભેરી નાખી દઈએ ને કોઈ દી નડે નહીં. માઇન્ડ વિવાય પછી 10-15 દી વાવી દઈએ, દેહી તુવેર કહેવાય. નડે નહીં, પ્લસ માઇન્ડ વિમાં આપણે જ્યારે પણ દવા છાંટતા હોય ને ભેરી આમાં છટાઈ જાય. અને પછી આ ચણાની ખેતી હોય કે આપણી ધાણાની, એમાંય ભેરી દવા છટાઈ જાય. એટલે હે ને આ શાક બકાલું હાઈલે રાખે. જો ધાણામાં રધી નથી જોઈએ એવી, પારવા પારવા હે. પાલક જામી ગઈ છે, લહણ જામી ગયું છે. આ ક્યારો ધાણાનો ક્યારો જોતા એવું લાગે છે કે ધાણાવાળામાં ધાણા કર્યા હોય ને તો પ્રોબ્લેમ થાય. થાય તો ખરા, પણ થોડાક ઉકારો ને હપ્પાઈ પડી જાય ને એવું થાય. તો હાલો હવે જૂનાગઢ જવાનું છે. થોડુંક આ જોઈ લઈએ હાંધા ને શું ફૂટવાલ તૂટ્યો છે કે કપલી નથી નીકળે છે કે નક્કી થઈ જાય. તે બધું માલ સામાન ભેરો લેવાઈ જાય. અમારો ડાયરો થઈ ગયો ત્યારો ઇન બિન મારીને. ભગુબેન રેડી સ્ટડી ગો. હાલો હું જરીક મોટું મોટું ધોઈ લો. હા જોઈ લે આના પણ આજ મોજ અલગ છે. પેટ પૂજા કરીને હવે આપણે સગડી લેવાની છે. ઇલેક્ટ્રિક સગડી લેવી ને, સગડી જોઈએ બેસી આગળ. શું થયું ભાઈ? રાજી ને ફર્સ્ટ ટાઈમ તો ભાઈ હાલો ફ્રેન્ડ્સ પૂરું કે હજી શોપિંગ એને અધૂરું લાગે હે. હજી કપડા બાકી થોડાક, બાકી સગડી આવી ગઈ. બીજું કઈ ભૂલાતું નથી ને? સિટી બહાર નીકળી જઈએ. એમ નહી, હવે સિટીમાં કઈ કામ નથી, ફરવા જવું છે. આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છે, વિલિંગ્ટન ડેમ. ડાયરો બધો જો ધીરે ધીરે નીકળે છે. બાઈને થોડોક સમય છે ભાગુબેન, જાજો નથી હો, થોડીક વાર. અને મિત્રો અહીંયા આવો જુનાગઢ એટલે ખાસ જો આ પગથિયા ડાયરેક્ટ છે ને સખી દાતાર દાતાર જાય છે. 3,500 પગથિયા હે. અને તમને આમ અનેરો અહેસાસ થાય જંગલમાંથી નીકળ્યા હોવ ને એવો ઘનઘોર જંગલમાં. અને પગથિયા માણસો અવર જવર ચાલુ જ હોય. અને 3,500 એટલે તમે આમ ગણો તો 6 કલાકમાં રિટર્ન થઈ જાઓ. અને બહુ સારી જગ્યા છે. તો હાલો હવે આપણે વિલિંગ્ટન ડેમ
જોઈએ ને આ જોઈ લે, આજ મોજમાં હે, પણ તને ભાઈ શેની મોજ છે? આજે એમાં શું છે કે એનું ભાવતું ભાવતું ભોજન એને મળી ગયું છે. હા કીધું તું ને કે ભાઈ પગથિયા સડવા દો, હાલો કોઈ તેડશે બેડશે નહીં ભાગુ, ઓ ભાગુ કોઈને તેડ એ કહેતો. હા શું થયું ભાગુ? અમારા શ્રીમતીજી થાકી ગયા હે, ધીરે 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 ટેકો દે ભાગુ તાર મમ્મી ને. લાકડી એક વાઢી દઉં, એક લાકડી વાઢી દો, કઈક તો અડધો થાક તો રાજવીર દેવરાવી દે. મિત્રો હવે આ પગથિયા થી છે ને ડાયરેક્ટ ઉપર દાતાર અને ડાબી બાજુ વળી જાય એટલે ડાયરેક્ટ વિલિંગ્ટન ડેમ. આ સુંદર પર્વતમાળાની વચ્ચારે આ સુંદર મજાનો વિલિંગ્ટન ડેમ આવો એટલે ચોક્કસ મુલાકાત લ્યો. ફાઇનલી પેન્ટાલુસ પછી ડોમિનોઝ ને હવે ટ્રેન્ડ્સ. કેટલાક મોલ ફરવાના હે તમારે? હે તમને કહો લાસ્ટ બૈરાઓની ખરીદી હોય ને થકવી જ દે, કારણ કે શું કહેવાય કે પસંદગી કરતા વાર લગાડે ને આપણે શું હોય આ ગયું ના લઈને ભાઈ ગયા. રાહ જોતા હતા આવ્યા ખરા મોડા મોડા આપડે, જો સંજયભાઈ આવી ગયા અને એવું હતું કે આપણે અહીંયા જયેશભાઈ નું ઇન્ટરવ્યુ લેવાનું હતું એટલે પછી તમારું હતું એટલે થોડું મોડું થઈ ગયું, પણ ફાઇનલી પોગી ગયા ને આપણે. આજ કેટલા ઇન્ટરવ્યુ કર્યા? આજે કમસે કમ 3, 4, 5મું તમારું છે. 5 ઇન્ટરવ્યુ. ચેનલ નું નામ આમાં બોલી દીધું એટલે તલ્લી તો તલ્લી સ્પેલ ભાઈ, બાકી તો અમારા જૂના મિત્ર રામભાઈ રોટલા પાણી કરીને જવાના હે ભાઈ. રોટલા પાણી માં જ રામભાઈ ભેગું નથી થાય એમ, પણ હવે વ્યાર ઉટાણું છે. નહીં ભાઈ અહીંયા હું વ્યારું કરું તો ત્યાં વ્યારું વગર ના રહીએ, કેમ કે ગાય મારા સિવાય કોઈ દોવા નથી દેતી તમને. બાકી જો ભૂપતભાઈ ડાંગર અને વિક્રમભાઈ આ તો વ્લોગ માં હોય જ અમારે, ના અમારો જીણકો ભાઈ એ હરમાય છે થોડો રામભાઈ. તો મિત્રો આપણે સંજયભાઈ પાસેથી જાણશું કે એ કઈ રીતના વિડીયો બનાવે છે. તો સંજયભાઈ જરાક તમારી ચેનલના વિડીયો કેવા તમે બનાવો છો એ જરાક જણાવજો. વિડીયોમાં તો એવું હોય કે જો આપણે યુટ્યુબર મિત્રો હોય અથવા ઇન્સ્ટા ક્રિએટર હોય એને આપણે મળવી, પહેલાં કોન્ટેક કરવી કે ભાઈ અમારે તમારું ઇન્ટરવ્યૂ લેવું છે, તો કોન્ટેકમાં આવે અને પછી આપણને કહે ભાઈ કાંઈ વાંધો નહીં આ ઇન્ટરવ્યૂ તમને આપશું એમ, તો આપણે ત્યાં જાવી અને અમુક સવાલો હોય એ પૂછવી ભાઈ કે તમને આ કઈ રીતે બધું થયું એમ, એ રીતના અમારો વિડીયો હોય કે જે
યુટ્યુબરને લગતા હોય, યુટ્યુબર મોટા હોય, એનું ઇન્ટરવ્યુ લેવી છે, એવા બધા વિડીયો હોય છે અમારી ચેનલમાં. ટૂંકમાં યુટ્યુબની જર્નીમાં આવતા પ્રશ્નો, યુટ્યુબર કે યુટ્યુબની જર્નીમાં શું શું કર્યું, કેવા કેવા પ્રોબ્લેમ નો સામનો કર્યો, એ બધું આવે એમ. હા, અને અર્નિંગ શું થાય છે, અર્નિંગને લગતા છે કે અમુક કે ભાઈ આ રીતનું આવે તો આ વસ્તુ ઇગ્નોર કરવી પડે, એવા બધા માહિતી મળે એવાય હોય અમુક સવાલને, અમુક સવાલ કે શીખવા લાયક હોય. ખરેખર તમારું કામ સરાહનીય છે, અને આ જે તમે ઇન્ટરવ્યૂ યુટ્યુબર અને લ્યો છો ને તે અમારા જેવા વ્લોગરોને ફાયદો થશે કે ભાઈ આ એરિયામાં આપણે યુટ્યુબર આ પડ્યા છે અને ખેતી વિશે કે ગામડાનું જીવન માહિતી આપે. તમારે આ આ સાઈડના વ્લોગર હોય કે નહીં, એના વિડીયો અમારી સાઈડ નો હતા, વાયરલ થયો હોય તો આવે એક વાત, બાકી અમુક કે ભાઈ 5,000 10,000 વ્યૂઝ વાળા હોય ને અમુક વિડીયો નો આવે, કેમ કે ભાઈ ખ્યાલ જ ન હોય કે આ ભાઈ વ્લોગ બનાવે છે. એકબીજા કોલિબ્રેશન કરવી તો એકબીજાને ખ્યાલ આવે કે ભાઈ આ યુટ્યુબર આ ડિસ્ટ્રિક્ટનો છે, આપણે એના વિડીયો સારા હોય જોઈએ. બાકી કોલિબ્રેશન કરો, કઈ ફાયદો નો ફાયદો એવું તો હોય નહીં, કેમ કે ભાઈ માણસને બધું ગમે. મિત્રો, ખાસ આ ભાઈ ભાવનગરથી શેઠ ઠકો ખાધો હે, એટલે ખાસ આપણા સબસ્ક્રાઈબર હોય ને એ તો જોજો વિડીયો અને સબસ્ક્રાઈબ કરી જ દેજો, બરાબર. પણ યુટ્યુબ માં આવતા મિત્રો બધાને વેલકમ, આપણે આપણું પોઝિટિવ બતાવવું છે, સારું બતાવવું છે, પછી એમાં શું પ્રોબ્લેમ, બહુ પ્રોબ્લેમ. મિત્રો સંજયભાઈ ઇન્ટરવ્યુ લઈ લીધું, એની ચેનલમાં આવશે, જરાક જોઈ લેજો કેવું ઇન્ટરવ્યુ મેં આપ્યું સંજયભાઈ. અને ભાઈ નહીં, રામભાઈ આમ સરસ રીતે ઇન્ટરવ્યુ આપ્યું અને અમને પણ મજા આવી કે ભાઈ તમારી પાસે આવવાની ઇન્ટરવ્યુ લીધું, એટલે તમારો પણ આભાર કે ભાઈ ઇન્ટરવ્યુ આપ્યો અમારી ચેનલમાં. આભાર થોડોક હોય, અમને અમે નવા છે એટલે થોડોક અમને પણ શીખવા મળ્યું કે ભાઈ આ રીતનું હોય તો મજા આવે છે, અને આ રીતનું પૂછી શકવી એમ અમને પણ શીખવા મળ્યું અને લોકોને પણ શીખવા મળ્યું. બસ બધાને ખ્યાલ આવે યુટ્યુબ શું છે, યુટ્યુબ શું આપે છે, યુટ્યુબમાં કેવા પ્રશ્નો આવ્યા, પછી હું કે ક્યાંથી જર્ની ચાલુ હતી, તો બીજા યુટ્યુબરોને થોડુંક. હા, ઘણા ને એવું થાય કે ભાઈ ડાયરેક્ટ આ યુટ્યુબરને મળવા જ મળે છે પૈસા, ભાઈ એવું ન હોય કે આ મહેનત કેટલી છે જાણવા મળે ને, મહેનત કેટલી છે ખ્યાલ આવે. તો લોકો શું છે, બધા વ્લોગ તો બહુ બનાવે છે, તો હું કંઈક અલગ કરવી એમ. ભાઈબંધોનો મિત્રોનો બધાને હારું હતું કે આ કઈ તું તારે હાલશે અને અમારો ફૂલ સપોર્ટ છે એવો પણ હતો. ને આ રામભાઈ જેવા માણસ, રામભાઈ એક બીજું કહેવાનું છે પણ તમારે મોટે પણ કહી દો, કેમ કે અમુક માણસો છે એ 10,000 કે 15,000 સબસ્ક્રાઈબર હોય તો એવા માણસો અમુક છે એ ભાઈ રિપ્લે નથી આપતા, તો રિપ્લે આપો તો ભાઈ સારું. ખબર કે અમુક લોકો રિપ્લાય નહીં આપી શકે, બહુ કમેન્ટ આવતા હોય તો, ને અમુક લોકોને કમેન્ટ આપે તો સારું કહેવાય, કેમ કે ભાઈ અમે નાના છે બરોબર સપોર્ટ કરો તો સારું કહેવાય એમ. એ તો પછી શું છે કે સમજણ ની વાત છે, બાકી જે તમે કામ કરો છો એ તમારા કરતા એને વધારે ફાયદો કરશે, બરાબર છે ભાઈ. અમુક એરિયામાં ખ્યાલ નો કે આ યુટ્યુબર છે, એને તમે ડિક્લેર કરો હો. અને બાકી આપણને તો રમેશભાઈ કીધું કે ભાઈ એરિયામાં એટલા યુટ્યુબર છે, ત્યારે મને ખ્યાલ આવ્યો કે એટલા યુટ્યુબર છે, નકર તો મને ખબર ન હોય કે યુટ્યુબર છે એમ. અને કોલેબોરેશન કરશું તો આપણે આપણા બિઝનેસ છે એકબીજાનું હાલે હાલશે. બાકી કયો રામભાઈ, બસ કેમ કે ભાઈ ગણાઈને તો આપવું હોય પણ આમાં બીજા પ્રોબ્લેમ હોતું હોય, પણ જો તમારી દ્રષ્ટિએ ગણીને જરાક જોવો તો ભાઈ સારું, તમારી રીતે જો તમારે જઈએ ટાઈમ હોય તો એમ આપી દઈએ તો સારું. કર્યું કેમ કે કમેન્ટ વધારે આવતા બરોબર, અમુક લોકો કમેન્ટ એવા કરતા કે ભાઈ કામ નહીં હોય ન કામ નહીં, શું કમેન્ટ બધા જોતા હોય, મને એ ખ્યાલ છે, ભલે હું નાનો રહ્યો મને ખ્યાલ વધારે કે ભાઈ કમેન્ટ તો હર કોઈ જોવે એમ. તો શું છે કમેન્ટ કેવો છે, એક ભાઈ મને કીધું પ્રશ્ન આવ્યો હતો મારે અમુક સમય કે તમ મને કમેન્ટ બહુ આવે પણ હું કમેન્ટ જોઉં ક્યાં કમેન્ટમાં કામનું છે એમ, એને હું રિપ્લાય તરત આપું એમ, એટલે રિપ્લાય આપે તો અમારા માટે સારું છે. આમાં છે ને યુટ્યુબમાં 3-4 વર્ગ, અમુક કોમેન્ટ વાળા હોય અમુક, સમજા. એટલે મિત્રો આપણે એવું કે ભાઈ કમેન્ટ કરવી તો ભાઈ કેવો કરવાનો, તો અમુક વિડીયો હું કમેન્ટ કરું ભાઈ ઓસમ એટલે સારો છે વિડીયો એમ, કારણ
ના સેવા કરતી, કામ હોય તો કામ થી મેસેજ કરવાનું, બાકી ખોટા કમેન્ટ કોઈ ન કર્યું. કેમ કે એ જોઈને માણસ ડિમોટિવેશન કોઈક દિવસ થાય, અમુક વાર ડિમોટિવેશન થઈ જાય એમ. એટલે આપણે નેગેટિવ કમેન્ટ હું કામ કરવા, ભાઈ મહેનત કરે છે કરવા દો. તો મિત્રો ખાસ રામ ડાંગર બ્લોગ તો આપણે હોય જ, ઓળખાણ થાય ત્યાં અમે આવીએ તો વાતું ચીતું, આપડે ઓળખાણ મોટી ખાણ છે. તો મિત્રો હાલો આજનો બ્લોગ આ બહુ લાંબો અમારે થઈ જાય, અને વ્યારુ કરવા રોકાતા નથી. તમે કઈ કયો થોડુંક તકલીફ વાળું છે, નકર તો આપડે વ્યારુ કરવામાં એવું નથી, આપણું ઘર જ છે અહીંયા. પણ એ તો પછી કઈક આવશે ઘર હોય તો સમજી શકે ને કે ભાઈ આવી તકલીફ છે. એટલે પ્રશ્ન આપડે એવો છે કે ભાઈ મારે એક ગાય છે એ બહુ વાયડી છે, તમને ખબર છે ગોરી ગાય, એને મારા સિવાય કોઈ એની પાસે નથી જાતું, નકર આપડે બાજુમાં રહીએ છે આપડા સંબંધી છે એ આવીને દોઈ જાય. પણ એને કોઈને કહેવાય એવું છે નહીં આમાં, કેમ કે લગાડી દઈએ તો એક કરતા બીજું થાય. અને બીજા નંબરમાં ભાઈ નવઘણ છે ને એ ગોરીના દૂધ સિવાય બીજું પીતો નથી. આયલા ત્યાં સુધી મને કીધું કે જલ્દી હો, હું હાલો આવ્યો. હમણાં જંગલનો એરિયો છે ભાઈ, પૂરેપૂરું સેફટીમાં રહેવું પડે, કેમ કે હજી ગઈ રાતે જ અમે સિંહણ જોઈ, એટલે છે આજુબાજુમાં જ બસાવારી છે, એટલે બહુ ધ્યાન રાખીને રહેવું પડે એવું છે. તો મિત્રો હવે પાછું હેલો મિત્રો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળશું નેક્સ્ટ વિડીયો.